નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં અને ડિસ્ટન્સ લર્નિંગ શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 ગતિનું લેક્ચર 8 જોઈશું, બરાબર. તો લેક્ચર 7 ની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમ માટે એક અગત્યની ભૌતિક રાશિ, બરાબર, વેગમાન વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર. તો વેગમાનની સંજ્ઞા હતી p, અને વેગમાનની વ્યાખ્યા હતી કે તેના દ્રવ્યમાન અને વેગના ગુણનફળને, બરાબર, પદાર્થના દ્રવ્યમાન m અને વેગ v ના ગુણનફળને આપણે શું કહીએ છીએ, વેગમાન. તો આપણે જોયું હતું કે વેગમાન ન્યૂટનની ગતિના બીજો નિયમ સમજવા માટે એક અગત્યની ભૌતિક રાશિ છે. તો કઈ રીતે તે અગત્યની ભૌતિક રાશિ છે, તો આપણે એક ઉદાહરણ જોઈશું અને તે પરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોઈશું. તો ઉદાહરણ 1, ધારો કે એક ડ્રાઈવર કાર ચલાવી રહ્યા છે, બરાબર. એક કાર છે, બરાબર, જે ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને તેને એક બિંદુએ રોકવાની છે, બરાબર. ધારો કે એક ડ્રાઈવર કાર ચલાવી રહ્યા છે. હવે જો કાર અટકાવી હોય, બરાબર, કારને શું કરવું છે, અટકાવી છે આ બિંદુ આગળ. તો જ્યારે આપણે, બરાબર, કારને અટકાવવા ધીરે ધીરે બ્રેક લગાડીશું, બરાબર, કારને અટકાવવા ધીમેથી બ્રેક લગાડીશું, તો કાર જે અંતરે અટકશે તે અંતર કરતા થોડી દૂર જઈને અટકશે, બરાબર. જે અંતરે અટકશે તેના કરતા થોડી દૂર જઈને અટકશે, બરાબર. તો આપણે ત્યાં આગળ કેવું બળ લગાડ્યું, નાનું બળ, તેના કારણે કારનો વેગ ધીમે ધીમે ઓછો થાય છે, બરાબર. આપણે ત્યાં ઓછું બળ લગાડ્યું, બરાબર. આપણે જાણીએ છીએ કે સ્થિર પદાર્થમાંથી વેગમાં અને વેગમાનમાં ફેરફાર કરવા માટે કોઈ બાહ્ય બળ લગાડવું જ પડે છે. તો આપણે બાહ્ય બળ તરીકે બ્રેક લગાડીએ છીએ, એટલે કે એને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ, અને તે કારનો વેગ ધીમે ધીમે ઓછો થાય છે અને થોડા સમયમાં અટકી જાય છે, બરાબર. તો કારને અહીંથી બ્રેક મારવામાં આવે છે અને તે અહીં જઈને શું થાય છે, સ્ટોપ થાય છે, બરાબર. તો આપણે આ એક કારની વાત કરી, બરાબર. હવે તે જ રસ્તા પર કારને અહીંથી ગતિ કરાવવાની શરૂઆત કરવામાં આવે છે બીજી કારને, બરાબર, અને તેને આ બિંદુએ અટકાવી છે, બરાબર. તો જો કાર ઉપર તત્કાલીન અટકાવવાની જરૂર પડે, એટલે કે અચાનક કોઈ વસ્તુ આવી જાય છે અને અટકાવવાની જરૂર પડે, તો આપણે બ્રેક કેવી લગાડીશું, જોરથી, બરાબર. આપણે જોરથી બ્રેક લગાડીશું તો કાર થોડીક દૂર જઈને અટકવાના બદલે થોડીક જલ્દી અટકી જશે, બરાબર. એટલે કે તમે જોઈ શકો છો કે કાર ધીમેથી બ્રેક લગાડીએ ત્યારે સમય વધુ લે છે અને જોરથી બ્રેક મારીએ ત્યારે સમય ઓછો લે છે. એટલે કે જયારે જોરથી, એટલે કારને તત્કાલીન અટકાવવી પડે તો આપણે કેવા મૂલ્યનું બળ લગાડવું પડે છે, તો વધુ મૂલ્યનું બળ લગાડવું પડે છે અને કારનો વેગ જલ્દીથી શું થાય છે, અટકી જાય છે, બરાબર. કારનો વેગ જલ્દીથી ઓછો થઈ જાય છે અને પછી અટકી જાય છે, બરાબર. તો અહીં જોઈ શકો છો કે કારને ધીમેથી અટકાવીએ છીએ અને તાત્કાલીન અટકાવીએ છીએ. તો ધીમેથી અટકાવવા માટે આપણે નાનું બળ લગાવવું પડે છે, બરાબર, ઓછું બળ, અને જલ્દીથી અટકાવવા માટે મોટું બળ લગાડવું પડે છે. તો જયારે નાનું બળ લગાડીએ છીએ ત્યારે સમય કેવો થાય છે, વધુ, અને મોટું બળ લગાડીએ છીએ ત્યારે સમય કેવો થાય છે, ઓછો. એટલે કે વેગમાંથી જલ્દી ઘટાડો થાય છે અને વેગમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. તો ઉપરોક્ત બંને કિસ્સામાં કારનું પ્રારંભિક વેગમાન, એટલે કે એમ વી વન, બરાબર, કારનું પ્રારંભિક વેગમાન એમ વી વન અને અંતિમ વેગમાન એમ વી ટુ, તે જ રીતે બીજી કાર માટે તેનું પ્રારંભિક એમ વી વન અને બીજું વેગમાન એમ વી ટુ, બરાબર, જેને આપણે પી વન કહીશું પ્રારંભિકને અને અંતિમને કહીશું પી ટુ. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય છે, શૂન્ય, બરાબર. આ પ્રશ્ન થાય કે કેમ શૂન્ય હોય છે, તો જ્યારે કાર સ્ટાર્ટ કરવામાં આવે છે, એટલે કે કારને ગતિ કરવાનું શરૂઆત કરવામાં આવે છે, તેનો વેગ કેવો હોય છે, ઝીરો. અંતિમ વેગમાન એટલે કે કાર જ્યાં જઈને ઉભી રહે છે, તો કાર ઉભી
સ્થિર સ્થિતિમાં છે તો તેનો વેગમાન કેવો હશે, વેગ કેવો હશે, ઝીરો. જો પદાર્થનો વેગ ઝીરો હોય તો વેગમાન કેવું હોય છે, શૂન્ય. પરંતુ અહી વચ્ચે બરાબર, તો વચ્ચે તેની પાસે કઈક વેગમાન હશે બરાબર, તો પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું હશે, શૂન્ય. એટલે કે વેગમાનનો ફેરફાર કેવો હોય છે, સમાન બરાબર. તો જ્યારે આ રીતે કાર બંને કારને અલગ અલગ પ્રયોગ કરવામાં આવે છે ત્યારે તે બંનેમાં વેગમાન કેવું થાય છે, શૂન્ય. એટલે કે વેગમાનનો ફેરફાર કેવો થાય છે, બંનેની અંદર સમાન. તો આમ પ્રથમ કિસ્સામાં વેગમાનમાં ફેરફાર કરવા માટે કેવો સમય લગાડવો પડે છે, વધુ સમય લગાડવો પડે છે અને ઓછું બળ લગાડવું પડે છે બરાબર. સમય વધુ લાગે છે અને બળ કેવું લગાવવું પડે છે, નાનું. બીજા કિસ્સામાં ઓછા સમય માટે આપણે કેવું બળ લગાડવું પડે છે, વધુ બળ. તો બીજા સમયમાં વેગમાનમાં થતો ફેરફાર ઓછા સમય માટે હોય છે, એટલે કે કેવું બળ લગાડવું પડે છે, મોટું બળ. તો આમ બળને વેગમાનના ફેરફાર અને તે માટે લાગેલા સમય સાથે બરાબર, બળને વેગમાનનો ફેરફાર એટલે કે પી વન, વેગમાનનો ફેરફાર પી વન અને વેગમાનનો ફેરફાર પી ટુ, અને તે માટે લાગેલા સમય સાથે સંબંધ છે, અને તે માટે લાગેલા સમય સાથે સંબંધ છે જે ન્યૂટનના ગતિના બીજા નિયમ દ્વારા સમજીશું. તો આ વાક્ય શું કહે છે કે આમ બળ એટલે કે બળ એફ ને બરાબર, બળ એફ ને વેગમાનના ફેરફાર એટલે કે પી વન બળને વેગમાન અને સમયના ફેરફાર સાથે કોઈક સંબંધ રહેલો છે બરાબર. તો તે સંબંધ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમથી સમજીશું. તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર બરાબર, વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે શું થાય છે, તો વેગમાન એકમ સમયમાં બદલાય છે બરાબર. તો વેગમાન શેમાં બદલાય છે, એકમ સમયમાં. એટલે કે વેગમાનમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર એટલે એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર તેના ઉપર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તેના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે કે તેના ઉપર લાગતું અસંતુલિત બળના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે બરાબર. તો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર તેના બળના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે, અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે બરાબર. વેગમાનમાં થતો આ ફેરફાર કોની દિશામાં હોય છે, પરિણામી બળની દિશામાં હોય છે. એટલે કે વેગમાન સદિશ રાશિ છે, વેગમાન વેગ ઉપર આધારિત રાખે છે અને પરિણામી બાહ્ય બળ ઉપર પણ આધાર રાખે છે. તો આ હતો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, પદાર્થમાં વેગમાનમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર તેના ઉપર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એક સ્થિર પદાર્થ અને એક ગતિમાન પદાર્થ બરાબર, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરવા માટે આપણે તેની ઉપર બાહ્ય બળ લગાડવું પડે છે બરાબર. જે બાહ્ય બળ ઉદાહરણમાં આપણે બ્રેક તરીકે વાત કરી, તો જો તે બાહ્ય બળ વધુ લગાડીએ બરાબર, તે બાહ્ય બળ વધુ લગાડીએ તો તેના વેગમાનમાં થતો ફેરફાર ઓછા સમયમાં ફેરફાર થાય છે બરાબર. જો ગતિમાન વસ્તુ ઉપર બાહ્ય બળ વધુ લગાડીએ એટલે કે મોટા મૂલ્યનું બાહ્ય બળ લગાડીએ તો તેના વેગમાનમાં ઓછા સમયમાં ફેરફાર થાય છે. પરંતુ જો ગતિમાન પદાર્થ ઉપર નાના મૂલ્યનું બાહ્ય બળ લગાડીએ બરાબર, નાના મૂલ્યનું અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેના વેગમાનમાં વધુ સમયમાં ફેરફાર થાય છે. તો તેના ઉપર લાગતું બાહ્ય બળ પદાર્થના વેગમાન અને સમયના કેવા સમપ્રમાણમાં હોય છે, એટલે કે એકમ સમયમાં પદાર્થમાં થતા વેગમાનનો ફેરફાર તેના ઉપર આધારિત રાખે છે, પરિણામી બાહ્ય બળ ઉપર બરાબર. તો તમે જોઈ શકો છો બળ ચલે છે વેગમાન ભાગ્યા સમય બરાબર. તો આ હતો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જેના ઉપરથી આપણને શું મળે છે, બળનું મૂલ્ય બરાબર. ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણને શું મળે છે, બળનું મૂલ્ય. બીજું શું મળે છે, તો પદાર્થનું વેગમાન.
बराबर न्यूटन ने गति ना बीजा नियम ऊपर थी बल नु मूल्य अने वेगमान मळे छे। तो आपणे अहीं आगळ एक वात नोंधीशुं के पदार्थ न्यूटन ना गति ना प्रथम नियम ऊपर थी अने बीजा नियम ऊपर थी बराबर। तो न्यूटन नो गति नो प्रथम नियम ऊपर थी आपणे त्रण भौतिक राशियो नो व्याख्या मळे छे, एक तो बल, एक दळ अने जड़त्व बराबर। पदार्थ ना अवस्था में फेरफार करवा माटे जे बाह्य असर की जरूर पड़े ते बाह्य असर ने आपणे बल कहीए छीए। दळ कोने कहीशुं तो पदार्थ में रहेलो द्रव्य नो जत्थो अने जड़त्व, एटले पदार्थ पोतानी मूळ अवस्था जाळवी राखवा जे परिवर्तन नो विरोध करे छे ते असर ने आपणे शुं कहीशुं जड़त्व, इनर्शिया, के जे लेटिन भाषाना शब्द इनर्ट ऊपरथी आवे छे अने इनर्ट नो मतलब थाय छे के फेरफार थतो ना होय ते। तेज रीते न्यूटन की गति नो बीजो नियम, तो बीजा नियम ऊपर थी आपने शू मळे छे बल नु मूल्य बराबर, बल नु मूल्य अने बीजी भौतिक राशि मळे छे ते वेगमान बराबर। तो न्यूटन नो गति ना प्रथम नियम ऊपर थी शू मळे छे तो बल नी व्याख्या, प्रथम नियम ऊपर थी बल नी व्याख्या अने बीजा नियम ऊपर थी शू मळे छे बल नु मूल्य बराबर, कोनी सापेक्षे वेगमान नी सापेक्षे। तो हवे आपणे नेक्स्ट लेक्चर नी अंदर न्यूटन ना गति ना बीजा नियम माटे तेनु गाणितिक निरूपण विषे अभ्यास करीशुं।